નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે સાત એપ્રિલ બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સાત એપ્રિલ બે હજાર વીસના ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ભારત સરકારે કોરોના વાયરસનો સામનો કરવા માટે એડીબી અને એઆઈઆઈ પાસેથી કેટલા બિલિયન ડોલરના કરજની માંગણી કરી તો ભારત સરકારે આ બંને પાસે છ બિલિયન ડોલરનો કર્જ છે તેની માંગણી કરી છે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના ઓગણીસો છાસઠમાં મુખ્ય મથક મનીલામાં સભ્ય દેશો છે અડસઠ એઆઈઆઈ પૂરું નામ છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સ્થાપના બે હજાર પંદરમાં મુખ્ય મથક બીજીંગમાં સભ્ય દેશો છે છોતેર પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્પેશિયલ ખાદીના માસ્ક બનાવવાની જાહેરાત કરી તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સર્વિસ શરૂ કરી તો તે બેંક છે એસબીઆઈ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગણીસો પંચાવનમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને ચેરમેન છે રજનીશ કુમાર પ્રશ્ન ચાર હાલમાં જ કયા દેશના ક્રિકેટ બોર્ડે છ પોઈન્ટ દસ લાખ પાઉન્ડનું રાહત પેકેજ જાહેર કર્યું તો આ ક્રિકેટ બોર્ડ છે ઇંગ્લેન્ડે છ પોઈન્ટ દસ લાખ પાઉન્ડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ઇંગ્લેન્ડ પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચરણ છે પાઉન્ડ સ્ટર્લિન પ્રશ્ન પાંચ હાલમાં જ ભારતીય વાયુસેનાએ કયા દેશને ઓપરેશન સંજીવની હેઠળ છ પોઈન્ટ બે મિલિયન ટન આવશ્યક દવાઓ પહોંચાડી તો તે દેશ છે માલદીવ માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સાલી ચલણ છે માલદીવીયન રૂપિયા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ રેલ કોચ ફેક્ટરી કપૂરથલા એ ક્યાં નામથી એક ઉર્જા કૌશલ વેન્ટિલેટર બનાવ્યું છે તો પહેલાં તો આ જે કપૂરથલા રેલવે કોચ ફેક્ટરી છે તે પંજાબમાં આવેલી છે એણે જીવન નામનું જે ઉર્જા કૌશલ વેન્ટિલેટર છે તે બનાવ્યું છે પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ વીપીસિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તે રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન સાત કેન્દ્ર સરકારે બધા રાજ્યોને એસડીઆરએમએફમાંથી કેટલું ભંડોળ મંજૂર કર્યું તો ભંડોળ મંજૂર કર્યું છે કોરોના વાયરસ માટે અગિયાર કરોડ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ કઈ સંસ્થા અનુસાર કોવિડ નાઇન્ટીન મહામારીના કારણે વર્ષ બે હજાર વીસમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા એક ટકા ઓછી રહેશે તો આ અનુમાન કર્યું છે યુએનએ યુએન યુનાઇટેડ નેશન્સ સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસમાં મુખ્ય મથક ન્યુયોર્કમાં છે સભ્ય દેશો છે એકસો ત્રાણું મહાસચિવ છે એન્ટોનિયો બુટેરસ પ્રશ્ન નવ ફિફા અંડર સેવન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર વીસને સ્થગિત કરવામાં આવ્યો છે તે કયા દેશમાં આયોજિત કરવામાં આવનાર હતો તો આ જે વિશ્વકપ છે મહિલા વિશ્વકપ અંડર સેવન્ટીન તે ભારતમાં રમાનાર હતો પણ તેને સ્થગિત કરવામાં આવ્યું છે ફિફાની સ્થાપના ઓગણીસો ચારમાં મુખ્ય મથક જ્યુરિકમાં અધ્યક્ષ છે જિયાની ઇન્ફન્ટ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ છ એપ્રિલ બે હજાર વીસના ના રોજ કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી અને અન્ય સાંસદોના વેતનમાં આગલા એક વર્ષ માટે કેટલા ટકા કાપ મૂક્યો તો જે વેતન મળે છે તેમાં ત્રીસ ટકા કાપ મૂકવામાં આવે છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન કયા મુખ્યમંત્રી મંત્રીને પેટા ઇન્ડિયા હીરો ટુ એનિમલ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું તે મુખ્યમંત્રી છે ઓડિશાના નવીન પટનાયક પેટા પીપલ ફોર ધી ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ સ્થાપના ઓગણીસો એસીમાં થઈ હતી મુખ્ય મથક વર્જિનિયામાં અધ્યક્ષ છે ઇન્ગ્રી ન્યુક્ર ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન બાર કેન્દ્રીય કેબિનેટે એમપીએલએડીએસ ને કેટલા વર્ષ માટે સ્થગિત કરી તો આ જે સ્કીમ છે તેને બે વર્ષ માટે સ્થગિત કરી છે એમપીએલએડીએસ એટલે કે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ જે અંતર્ગત સંસદ સભ્યોને પાંચ કરોડનું જે ભંડોળ મળે છે તેને બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યું છે જે આઈ એસ અને આઈપીએસ અધિકારીઓએ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં સરકારના પ્રયાસોનું સમર્થન કરવા માટે કઈ પહેલ શરૂ કરી તો પહેલનું નામ છે કરુણા સી એ આર જેનું પૂરું નામ છે સિવિલ સર્વિસીસ એસોસિએશન વિશ ટુ સપોર્ટ ઇન નેચરલ ડિઝાસ્ટર્સ પ્રશ્ન ચૌદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કોવિડ નાઇન્ટીનનો સામનો કરવા માટે કેટલા દેશોના સહયોગથી ગ્લોબલ સોલિડિટ સોલિડિરિટી ટુ ફાઇટ ધ કોરોના વાયરસ ડિસીઝ બે હજાર નામ નવ ઓગણીસ નામનો સંકલ્પ સ્થાપિત કર્યો તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કુલ એકસો અઠ્યાસી દેશો સાથે મળીને આ એક સંકલ્પ સ્થાપિત કર્યો છે યુએનજી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં મુખ્ય મથક ન્યુયોર્કમાં અને અધ્યક્ષ છે તિજાની મોહમ્મદ બંદે પ્રશ્ન પંદર કઈ કંપનીએ હાલમાં જ કોવિડ નાઇન્ટીન માટે કોરો નામની એક નવી રસીના વિકાસ અને પરીક્ષણ શરૂ કર્યું તો તે છે ભારત બાયોટેક થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ વેરી મચ